પંચમહાલ જિલ્લાના નગરમાં ચાલી રહેલા શિવમ નર્સિંગ કોલેજના સંચાલક દ્વારા છેતરપિંડી કરવાના આક્ષેપ સાથે વિદ્યાર્થીઓ શહેરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચ્યા હતા. શહેરા નગરમાં આવેલી શિવમ નર્સિંગ સ્કૂલ સંચાલક સામે વિદ્યાર્થીઓએ ગંભીર આરોપ મૂકી શહેરા પોલીસ સ્ટેશન ખાતે પહોંચી તેમના પર અરજી કરવા માટે પહોંચ્યા હતા. શહેરા નગરમાં અણિયાદ ચોકડી વિસ્તારમાં આવેલ શિવમ નર્સિંગ સ્કૂલ ખાતે ખાનગી નર્સિંગ સ્કૂલ છેલ્લા કેટલાય સમયગાળાથી ચાલી રહી છે, ત્યારે 2020માં એડમિશન લઈ નર્સિંગ કરવા આવેલા વિદ્યાર્થીઓ પાસેથી સંચાલક મનુભાઈ પ્રતાપભાઈ ચૌહાણ દ્વારા 50,000 જેટલી વાર્ષિક ફી વસૂલવામાં આવી હતી અને 2 વર્ષ દરમિયાન શાળાના છોકરાઓને કર્ણાટક શહેરમાં પરીક્ષા આપવાના બદલે તેમને બેંગ્લોર ખાતે પરીક્ષા આપવા માટે લઈ ગયા હતા, પરંતુ બેંગ્લોરની નર્સિંગ કોલેજ દ્વારા તેમને પરીક્ષા નહીં આપવા મળે અને ત્યાં તેમને પરીક્ષા આપવા ન દેતા ત્યાંના શિક્ષકને પૂછતા માલૂમ પડ્યું કે તમારું કોઈનું એડમિશન થયું નથી. ક્યાંથી તમારી પરીક્ષા થાય અને તમારી પરીક્ષા કેવી રીતે લેવામાં આવે, એટલે ત્યાં આ વિદ્યાર્થીઓ પરીક્ષા ન આપવા દીધી આ વિદ્યાર્થીઓને, જેને લઈને વિદ્યાર્થીઓ અને વાલીઓ દ્વારા સંચાલકને આ બાબતે વાત કરતા ગલ્લા તલ્લા કરતા વાલીઓ અને વિદ્યાર્થીઓ શહેરા પોલીસ સ્ટેશન ખાતે આવી ધામો નાખ્યો હતો. ત્યારે શહેરા પોલીસ સ્ટેશનના PI આર કે રાજપૂત દ્વારા વિદ્યાર્થીઓને વાલીઓને સાંભળવામાં આવ્યા અને સંચાલક ઉપર કાયદેસરની કાર્યવાહી કરવાની બાંયધરી આપવામાં આવી હતી. આમ પણ 2 વર્ષ સુધી નર્સિંગની ફી ભર્યા પછી 2 વર્ષ વિદ્યાર્થીઓના બરબાદ થતા હોય અને પરીક્ષા જ ન અપાતી હોય અને સર્ટી પણ જો ન મળતું હોય તો વિદ્યાર્થીઓ જાય તો કહાં જાય તેવા સવાલો પણ ઉઠવા પામ્યા છે. એક તરફ પૈસાનો ખર્ચ કરવામાં આવે છે શિક્ષણમાં, છતાં પણ પરીક્ષા આપી શકાતી નથી, જેને લઈને પોલીસ સ્ટેશને પહોંચ્યા છે વિદ્યાર્થીઓને. વિદ્યાર્થીઓ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. શિક્ષણનું ખાનગીકરણ થતાં, શિક્ષણના નામે હાટડીઓ ચાલતા, શિક્ષણના નામે મોટા પાયે ભ્રષ્ટાચાર થતા હોવાના, ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર કરતા હોવા છતાં પણ વહીવટીતંત્ર અને સરકારી તંત્ર જાણે કે તેમને મોકળો માર્ગ આપતું હોય અને તેમને જાણે કે આવા ધંધા કરવા માટે, શિક્ષણના ધંધા કરવા માટે જાણે કે પરમિશન આપતું હોય તેવું જોવા મળી રહ્યું છે, જેને લઈને વિદ્યાર્થીઓને છેતરાવાનો અહેસાસ થતા, છેતરપિંડી થતા હવે વિદ્યાર્થીઓ સંચાલકની સામે લાલ આંખ કરી પોલીસ સ્ટેશને પહોંચી અરજી આપવામાં આવી છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. મારું નામ બારિયા નરેન્દ્રસિંહ વિક્રમસિંહ, હું ગામચો થાનામાળાથી આવું છું, ગામડેથી આવું છું. અમે સેરા સીએમ નર્સિંગ કોલેજમાં એડમિશન લીધું હતું 2020ની અંદર. તો પહેલાં 5,000 એડમિશન ફી ભરાયેલી અને બીજી છૂટક એમ. કયા વર્ષમાં તમને 5,000 રૂપિયા ફી ભરાવડાવી હતી? 2020માં 5,000 ફી ભરાવડાવી હતી અને એમ કરતાં પછી 1 વર્ષ સુધી બધી છૂટક ફી અમે ભરી, એમ 50,000 રૂપિયા ફી પૂરી ભરી અને જ્યારે એક્ઝામ આપવા બેંગ્લોર લઈ ગયા ત્યારે મારા એડમિશન જ નથી થયું એવું બોલ્યા. કોણ બોલ્યું એવું એડમિશન નથી? એક સર હતા એ. અને કઈ સ્કૂલમાં તમે એડમિશન લીધું હતું, કઈ કોલેજમાં? શિવમ નર્સિંગ કોલેજ સહેરા. તમારું નામ? નરેન્દ્રસિંહ વિક્રમસિંહ ચાવડા, બારિયા. અને અત્યાર સુધી તમે કેટલી ફી ભરી છે? 50,000. અને તમને તમારી પાસે પહોંચ કેટલી? મારું નામ ડામર મનીષાબેન મોહનભાઈ છે, હું ગામડેથી અહીંયા સહેરા શિવમ નર્સિંગ કોલેજમાં GNM નર્સિંગ કોર્સમાં એડમિશન 2020માં લીધું હતું અને 50,000 ફી મેં છૂટક ભરી હતી અને એમાંથી 5 મારી 2500ની જ છે અને અમે એડમિશન લીધું અહીંયા અને બેંગ્લોર એક્ઝામ માટે જવાનું એવું સરે કીધું હતું. બેંગ્લોર એક્ઝામ માટે જવાનું થયું ત્યારે સર કહે કે તમારું એડમિશન બેંગ્લોરમાં નહીં થયું તો બિડરમાં તાત્કાલિક સેટ કરવામાં આવશે, એમ કીધું નહીં અને બિડરમાં સેટ કરી દીધું. બિડરમાં અક્કામા દેવી કોલેજનું નામ આપેલું અને અમે તઈ એક્ઝામ માટે ગયા તો રૂહી કોલેજમાં એક્ઝામ આપી અને તઈ રિસીવ વગર અમે રજિસ્ટર નંબર આપ્યો અને ત્યાં એક્ઝામ આપેલી અને એ પણ 1 કલાક ઉભા રાખે, 3 કલાકનું પેપર, 1 કલાક બહાર ઉભા રાખે અને પછી 2 કલાક અંદર પેપર આપતા. 2 કલાક પેપર આપતા તો બી તઈ ફરી બીજી વાર પેપર આપવા જઈએ ત્યાં બી એમ કે તમારે તો એડમિશન જ નથી થયું, તમે કઈ કોલેજમાંથી આવ્યા છો અને તમારું એડમિશન નહીં તો એક્ઝામ નહીં આપવા મળે. તેમ છતાં અમે તઈ અમારા પ્રિન્સિપાલ MP ચૌહાણ હતા તો સરને કીધું કે સર તઈ તો આવું કે છે કોલેજમાં, તો સર કે એ બધું થઈ જશે
તઈ સર તઈ અમે જ્યારે હતા તઈ બી આવતા સર કે તમારું એડમિશન નથી તમે અત્યારેથી જતા રહો ને અહીંયા એક્ઝામ નહીં આપવાની તો બી સર કે થઈ જશે એમ અને તઈ સર કે આપણી ફી થોડી બાકી છે તે આપણે થોડા થોડા કરીને આપી દઈએ એમ તો તઈ અમે તાત્કાલિક બધા જોડેથી 2000 કરીને તઈ બી પૈસા ભરેલા તો ત્યારે એક્ઝામ આપવા મળી અને એક પેપર સર અહીંથી એ લેટ લઈ ગયા તો એક પેપર તો આપી જ નહીં અને ત્રણ પેપર આપ્યા છે તો ત્રણ પેપરનું અત્યારે 2020માં એડમિશન લીધું અને અત્યારે ફર્સ્ટ યરનું રિઝલ્ટ બી નથી તો અત્યારે અમે રિઝલ્ટનું પૂછવા માટે અને અમારું 2 વર્ષ બગડ્યા એનું પૂછવા માટે સર જોડે અમે 3 દિવસથી આવ્યા તો સર અમારી જોડે ટોર્ચર કરે અને ગુસ્સેથી વાત કરે અને કાલે અમે આવ્યા 2 દિવસથી આવતા સર જોડે શાંતિથી માંગ્યું તો સર કે મળી જશે એમ તો અમે 2-3 દિવસ એમને મત ધક્કાથી જતા રહે તારીખ પર તારીખ હાલે અને અમને 15 તારીખે રિઝલ્ટ આવશે એવું કીધું છતાં અમે કીધું કે સર અહીંથી ના આવ્યું તો કંઈ નહીં પણ આ કોલેજનું થોડુંક તો પ્રૂફ હાલો કે આવી જશે એવી રીતે તો સર કે આ કોલેજનું તો નહીં જ મળે ફરી અમે કાલે આવ્યા તો સર અમે વાત કરતા ત્યારે સર એટલે ગુસ્સેથી ગાળોનું વર્તન કરી અને અમને કે તમારા પર માનહાનિનો કેસ લગાવી દેશે આવી રીતે આવું કરશો તો એવું કહેતા ત્યાંના પ્રિન્સિપાલનું નામ શું છે અને કઈ સ્કૂલ છે સ્કૂલનું નામ શિવમ નર્સિંગ કોલેજ શહેરા અને એમપી ચૌહાણ સાહેબ પ્રિન્સિપાલ સર અને તમારી આગળની માંગ શું છે અમારી માંગ એ છે કે અમારે 2 વર્ષ બગડ્યા એનો ન્યાય અને અમારે ડોક્યુમેન્ટ અને ફીસ પાછી આપી દે જેટલી ભરી હોય કેમ ના આપ્યો કે હા તમારું ત્યાંથી રિઝલ્ટ આવી જશે તમે સામે એમને કે